શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયમાં છઠ્ઠું પ્રકરણ, બજાર એટલે કે માર્કેટ. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરેલી પૂર્ણ હરીફાઈ એટલે કે પરફેક્ટ કોમ્પિટિશન, જે હરીફાઈ આધારિત બજારના પ્રકારોમાં આવે છે. અને આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ અપૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર પહેલો જે પ્રકાર આપણે ભણવાનો છે, અને એ છે ઇજારો. તો મિત્રો, ઇજારો એટલે શું છે એને સમજતા પહેલાં જાણી લઈએ કે ઇજારાને અંગ્રેજી માટે શબ્દ વાપરવામાં આવે છે મોનોપોલી. હવે આ મોનોપોલી અંગ્રેજી ભાષા માટે શબ્દ વપરાય છે, પરંતુ આ શબ્દ છે ગ્રીક ભાષાનો શબ્દ છે, અને ગ્રીક ભાષાના બે શબ્દો મોનોસ અને પોલેઇન એના ઉપરથી ઉતરી આવ્યો છે. હવે મોનોસ એટલે એક જ, અને પોલેઇન એટલે વેચનાર. તો બંનેને ભેગા કરી એટલે મોનોપોલી બને, અને બંનેનો મતલબ એવો થાય એક જ વેચનાર. એટલે ઇન શોર્ટ, ઇજારાના મતલબમાં આપણે એમ સમજી શકીએ કે એક જ વેચનાર જે બજારની અંદર હોય એ બજારને ઇજારો છે, ત્યાં બજારમાં ઇજારો છે એમ કહી શકાય. એટલે એ દ્રષ્ટિએ પ્રોફેસર ચેમ્બરલિન અને પ્રોફેસર સ્ટિગલર એમણે ઇજારાની આપણને વ્યાખ્યા આપી છે. તો પ્રોફેસર ચેમ્બરલિને આપણને એવું કીધું છે કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો એને ઇજારો કહેવાય. એટલે સમગ્ર બજાર હોય, અને સમગ્ર બજારની અંદર વસ્તુ કે સેવાનો જેટલો પુરવઠો ઉપલબ્ધ હોય, એ તમામ પુરવઠા પર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય, એક જ પેઢીનો કાબુ હોય, મતલબ એમ કરી શકીએ કે આખી બજારની અંદર એક જ પેઢી હોય કે જેની પાસે વસ્તુ કે સેવા વેચવા માટે ઉપલબ્ધ હોય, બાકી કોઈ પેઢી હોય જ નહીં, અને હોય તો એની પાસે વસ્તુ ન હોય. એટલે એવું કોઈ પણ બજાર કે જેની અંદર વસ્તુ કે સેવાનો પુરવઠો કોઈ એક જ વેચનાર અથવા તો ઉત્પાદક પાસે હોય તો એ બજારને ઇજારો કહી શકાય. પ્રોફેસર સ્ટિગલરે એવું કીધું છે કે વસ્તુનો એક જ વેચનાર, આપણે હંમેશા એવો શબ્દ વાપરીએ છીએ એક જ વેચનાર, એક જ ઉત્પાદક, પણ એવું બજાર કે જ્યાં વેચનાર વેપારી કે ઉત્પાદક એક જ છે તો એને અર્થશાસ્ત્રમાં ઇજારદાર એવો શબ્દ વાપરવામાં આવે છે. તો આપણે ધ્યાન રાખવાનું કે ઇજારદાર મતલબ એવો કે બજારની અંદર આ વ્યક્તિ સિવાય બીજો કોઈ વ્યક્તિ વેચનાર હશે નહીં, કોઈ બીજી વેપારી પેઢી વસ્તુ બનાવતી પણ નહીં હોય અને વસ્તુ વેચતી નહીં હોય. એટલે ઇન શોર્ટ, આખી વ્યાખ્યા પરથી એક બાબત બહુ સિમ્પલ, સરળ, સ્પષ્ટ થાય કે ઇજારાવાળા બજારમાં એક જ ઉત્પાદક અને એનો એ જ વેચનાર હોય, એની સિવાય બજારમાં આપણને બીજું કોઈ જોવા મળે નહીં. હા, આ વ્યાખ્યાની સાથે સાથે એક વાત અગત્યની છે અને યાદ રાખવાની છે કે જેવી રીતે પૂર્ણ હરીફાઈ એ એવો ખ્યાલ છે કે માત્ર સૈદ્ધાંતિક છે, બજારમાં વ્યવહારમાં આપણને જોવા મળતો નથી, એવી જ રીતે ઇજારાની અંદર શુદ્ધ ઇજારો, એટલે આપણે જે વ્યાખ્યા ભણ્યા કે એક જ વેચનાર, બરાબર, તો આવો જે શુદ્ધ ઇજારો છે એ પણ હકીકતમાં વાસ્તવમાં ક્યાંય એટલે ક્યાંય જોવા મળતો નથી. આમાં થોડી ખામીઓ હોય, એટલે કે અશુદ્ધ ઇજારો હોય કે જેની અંદર થોડી ખામીઓ હોય, પૂરેપૂરા લક્ષણો મેચ ન થતા હોય, એવા સંજોગોમાં અશુદ્ધ ઇજારો અને એ પણ ક્યાંક ક્યાંક જોવા મળી શકે. પરંતુ શુદ્ધ ઇજારો જે આપણે વ્યાખ્યા જોઈ, આવી સ્થિતિ પૂર્ણ હરીફાઈની જેમ જ બજારમાં ક્યાંય જોવા મળતી નથી, એ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. એટલે જ્યારે ઇજારાના આપણે લક્ષણો ભણવાના છીએ તો એ પણ પૂર્ણ હરીફાઈના લક્ષણોની જેમ જ કાલ્પનિક છે, આપણે ધારી લીધેલા છે અને કોન્સેપ્ટને સમજવા માટે આપણે ઉપયોગમાં લીધેલા છે. એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને ઇજારાના લક્ષણો સમજીએ તો ઇજારાનું પહેલું લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનારાઓ. તો ઇજારાની આ પ્રાથમિક શરત છે, જેવી રીતે પૂર્ણ હરીફાઈમાં એવું હતું કે અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા, એવી જ રીતે ઇજારાની અંદર હંમેશા એક જ ઉત્પાદક હોય છે અથવા તો વેચનાર હોય છે. મોટાભાગે એવું હોય કે જે વેપારી પેઢી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતી હોય એ જ એ વસ્તુ કે સેવાનું વેચાણ કરતી હોય, એટલે ઉત્પાદક અને વેચનાર બંને એક જ છે, અલગ અલગ નથી. અને એ પણ છે કે એની સંખ્યા કેટલી હોય, એક જ. સામે પક્ષે જે ખરીદનારા ગ્રાહકો છે એની સંખ્યાની કોઈ લિમિટેશન નથી, અસંખ્ય ગ્રાહકો છે. હવે આ પરિસ્થિતિમાં શું પ્રોબ્લેમ થાય, શું પરિસ્થિતિ ઉદ્ભવે? તો અહીંયા એક જ વેચનાર છે અને પરિણામે વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં છે એ બધા પુરવઠા પર કોનો કાબુ છે? તો કે વેચનારનો સંપૂર્ણ કાબુ છે. બીજું કે એક જ ઉત્પાદક કે વેચનાર છે, પરિણામે ઇજારાની અંદર હરીફાઈનું તત્વ હોતું નથી, હરીફાઈ બિલકુલ ઝીરો હોય છે, શૂન્ય. એમસીક્યુમાં પણ પૂછાય ને આ ખાસ આપણે યાદ પણ રાખી શકાય સમજણ શક્તિ માટે
કેવું કયું બજાર, કઈ હરીફાઈવાળું બજાર કે જેની અંદર હરીફાઈ જ હોતી નથી, તો કે ઇજારો. ઇજારામાં એટલા માટે હરીફાઈ હોતી નથી કારણ કે હરીફાઈ હોવા માટે એક કરતાં વધારે વેચનાર કે ઉત્પાદક હોવા જોઈએ. તો અહીંયા એક જ છે, આ એક જ છે એટલે હરીફાઈ હોતી નથી. સંપૂર્ણ ખરીદનારાઓ જેટલા પણ બજારમાં છે એ બધા જ ખરીદનારાઓએ ફરજિયાતપણે એક જ ઉત્પાદક કે વેચનાર પાસેથી ખરીદી કરવી પડે, એટલે હરીફાઈ શૂન્ય છે. ઓકે, એના પછી કે વસ્તુની જે કિંમત છે એના પર વેચનાર કે ઉત્પાદકનો સંપૂર્ણ કાબૂ છે. વસ્તુ કે સેવાની જે કેટલી કિંમત કરવી, વધારો કરવો, ઘટાડો કરવો, સ્થિર રાખવી કે ન રાખવી, આ તમામ નિર્ણયો સંપૂર્ણ સત્તાથી વેચનાર કે ઉત્પાદક આ જે વસ્તુ કે સેવાનો પુરવઠા પર કાબૂ છે માટે લઈ શકે છે. ઓકે, હવે અહીંયા વેચનાર પર સંપૂર્ણ ઉત્પાદકનો કે વેચનારનો કાબૂ છે માટે ઇજારાની અંદર આ જે વેચનાર કે ઉત્પાદક છે એ પ્રાઇસ મેકર બની જાય છે. હવે પ્રાઇસ મેકર એટલે શું? કિંમત નક્કી કરનાર. આપણે પૂર્ણ હરીફાઈમાં જોયું હતું કે પૂર્ણ હરીફાઈમાં છે અસંખ્ય વેચનારા ઉત્પાદકો છે, માટે બજારમાં જે કિંમત ચાલતી હોય એ જ કિંમત સ્વીકારીને આપણે વસ્તુ સેવાનું વેચાણ કરવું પડે. એટલે એ લોકો પૂર્ણ હરીફાઈમાં પ્રાઇસ છે ટેકર બનતા હતા, કિંમત સ્વીકારનાર બનતા હતા. પરંતુ અહીંયા એવું નથી, અહીંયા વેચનાર છે વસ્તુની કિંમત પોતાની રીતે નક્કી કરી શકે છે અને એમાં ધારે ત્યારે ધારે એટલો ફેરફાર કરી શકે છે, અને માટે જ એમને પ્રાઇસ મેકર એટલે કે કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ વેચનારની વાત. હવે ખરીદનારની વાત કરીએ તો બહુ સિમ્પલ છે, ખરીદનારા કેવા છે? અસંખ્ય છે. હવે ખરીદનારા અસંખ્ય છે, પરિણામે ખરીદનારા વસ્તુ કે સેવાની કિંમત પર માંગ દ્વારા અસર પહોંચાડી શકતા નથી. વેચનાર જે કિંમત નક્કી કરે એ કિંમતે જ ખરીદનારાઓએ વસ્તુ કે સેવાની ખરીદી કરવી પડે છે. ઓકે, બીજું લક્ષણ ઇજારાનું છે અને એ છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. હવે નજીકની અવેજી વસ્તુ આપણને સિમ્પલ ભાષામાં ખબર છે કે અવેજી વસ્તુ એટલે શું? તો કે એક વસ્તુ ઉપલબ્ધ નથી અથવા તો મોંઘી થઈ જાય, તો એ વસ્તુના બદલામાં તમે સેમ જરૂરિયાત સંતોષવા માટે બીજી વસ્તુ વાપરી શકો, એ અવેજી વસ્તુ છે. દાખલા તરીકે ચા અને કોફી, તો ચા વાપરતા હો તો ચા મળતી બંધ થાય અથવા તો મોંઘી થાય, એના બદલામાં આપણે કોફીનો વપરાશ કરી શકીએ છીએ. તો આ બંને અવેજી વસ્તુ છે. આવી ઘણી બધી અવેજી વસ્તુઓ આપણને મળી શકે, દાખલા તરીકે ગેસનો ચૂલો, લાકડાનો ચૂલો, આવી ઘણી બધી વસ્તુઓ છે. હવે અવેજી વસ્તુઓ આપણને ખબર છે કે વ્યવહારમાં ઉપલબ્ધ છે, પરંતુ ઇજારામાં એવું માની લેવામાં આવે છે કે જે ઇજારદાર એટલે કે વેચનાર કે ઉત્પાદક એક વેચે છે વસ્તુ કે સેવાઓ, એ વસ્તુ કે સેવાની નજીકની અવેજી વસ્તુ બજારમાં ક્યાંય મળે નહીં. એટલે માની લો કે આ જે વેચનાર છે વસ્તુની કિંમત બહુ વધારી દે અને ગ્રાહકોને મોંઘી પડે, ખરીદનારાને મોંઘી પડે, અને ખરીદનારાઓ એમ કેવું હોય કે આ જે ઇજારદાર વેચે છે એ વસ્તુ આપણે નથી લેવી, આપણે બીજી વસ્તુ લેવી છે. પરંતુ અહીંયા બીજી વસ્તુ ઉપલબ્ધ નથી હોતી માટે ફરજિયાતપણે ખરીદનારાઓએ જે તે વસ્તુ જ ખરીદવી પડે છે. એટલે બીજું અગત્યનું લક્ષણ છે કે જે વસ્તુ ઇજારદાર એટલે કે વેચનાર વેચે છે એની નજીકની વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. દાખલા તરીકે રેલવેની વાત કરીએ તો ભારતની અંદર છે કોઈ વ્યક્તિ એમ કહે કે મારે રેલવેમાં મુસાફરી નથી કરવી, બરાબર, એ જે ભારત સરકારનો એના પર કાબૂ છે સંપૂર્ણ અંકુશ, અને ભારત સરકાર છે એ જ રેલવેનું સંચાલન કરે છે, બીજી કોઈ કંપની રેલવે ચલાવતી નથી. હવે ગ્રાહક તરીકે, પેસેન્જર તરીકે આપણે એવું નક્કી કરીએ કે આપણે છે ટ્રેનમાં જ મુસાફરી કરવી છે, પરંતુ ભારત સરકારની ટ્રેનમાં મુસાફરી નથી કરવી, બીજી કોઈ ટ્રેન, બીજી કંપનીની ટ્રેનમાં કે બીજી સંસ્થાની ટ્રેનમાં મુસાફરી કરવી છે, એ ઓપ્શન આપણી પાસે ઉપલબ્ધ નથી. એટલે અહીંયા ભારત સરકારની ટ્રેન અને એની સાથે છે બીજી કોઈ સંસ્થાની ટ્રેન જો ઉપલબ્ધ હોય તો એ નજીકની એવી જ વસ્તુ છે એમ કહેવાય, પણ એવું તો છે નહીં. એટલે આ રીતે તમે જે વસ્તુ બજારમાં વેચવા ખરીદવા માટે જાઓ છો એની કોઈ અવેજી વસ્તુ બજારમાં મળે નહીં. હા, આપણી પાસે એ ઓપ્શન છે કે રેલવેમાં નથી જવું તો બસમાં કે પ્લેનમાં કે બીજી કોઈ રીતે રસ્તામાં ચાલીને, સાયકલ દ્વારા કે અન્ય કોઈ રીતે જઈ શકો છો, તો એ દૂરની અવેજી વસ્તુ થઈ. હવે ઘણી બધી વખત એવું થાય કે શુદ્ધ ઇજારામાં આવી અવેજી વસ્તુ જોવા ન મળે, પરંતુ જે અશુદ્ધ ઇજારો છે એ અશુદ્ધ ઇજારામાં દૂરની અવેજી વસ્તુ આપણને ઉપલબ્ધ હોઈ શકે. એટલે રેલવેની જ વાત કરીએ તો આપણે રેલવેમાં માની લો કે નથી જવું તો આપણે બસ દ્વારા પણ જઈ શકીએ, હેલિકોપ્ટર દ્વારા, પ્લેન દ્વારા, ચાલીને, બરાબર, એ રીતે પણ જઈ શકીએ છીએ. એટલે વ્યવહારમાં, વાસ્તવમાં જો ઇજારો છે તો એની દૂરની અવેજી વસ્તુ શક્ય છે કે ઉપલબ્ધ હોય, બરાબર, હંમેશા નથી હોતી પણ ક્યારેક ક્યારેક હોઈ શકે છે. તો આ રીતે છે ઇજારો વર્તમાન સમયની અંદર આપણે આ રીતે ભણ્યા છીએ, અને બીજા પણ ઘણા બધા લક્ષણો છે. ટોટલ 7 લક્ષણો ઇજારાના છે જે આપણે એક પછી એક સમજવાના છે. તો અહીંયા 2 લક્ષણોની સમજૂતી આપણે મેળવી છે, બાકીના 5 લક્ષણો છે એની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને લાઇક કરો,
શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.